गोराघाट भारती बापू आश्रम केवड़िया खाते भारती बापू की बीजी पुण्यतिथि उजवणी। आज गोराघाट श्री भारती आश्रम केवड़िया भारती बापू की बीजी भी पुण्यतिथि श्रद्धांजलि है। 11/4/2023 पावन ब्रह्मलीन स्वामी विश्वंबर भारती बापू की द्वितीय पुण्यतिथि अवसर है। 11/4/2021 तो आवा महान संत भारती बापूए अनेक वक्त नर्मदा मैया की परिक्रमा करी है। त्यां रंग अवधूत महाराज साथे पण एमनी मुलाकात करी है। सुलपाणेश्वरनी झाड़ियों में पण तेमने घणो समय बितावी है। आज हूँ भारती बापू अंतिम सेवक अजय तारीख 11/4/2019 रात्रि भारती बापू बे अने दिवसे थया हता। तेमना पंचमहाभूतना शरीर ने लईने हूँ अमदावाद श्री भारती आश्रम ने सरखेज पहुँचो हतो। त्यांथी महापंच पंचमहाभूत शरीर साथे बेसी जूनागढ़ भवनाथ क्षेत्र थी श्री भारती आश्रम आवेल छू। त्यां हूँ पहुँचो हतो अने समाधि आपी हती। तो आज पावन दिवस पर श्री भारती आश्रम गोरा केवड़िया नर्मदा भारती बापू ने त्यागी बापूए आश्रम पूज्य ब्रह्मलीन डिसेम्बर भारती बापू ने आप्यो हतो। आश्रमनु संचालन भारती बापू घणा समयथी करता हता। तो आज आ घाट बन्यो छे ए पूज्य भारती बापूनी प्रेरणाथी बन्यो छे। तो आ पुण्यतिथि पर एमनी यादों आ घाट साथ जोड़ेली है। जयरे पण केवड़िया स्टेच्यू ऑफ यूनिटी कोईपण अधिकारी आए तरह घाट पर महाआरती लाभो लेवा माटे अवश्य पधारे छे। टूंक समय पहला पण आवा भारत अने देशना वडाप्रधान मोदी साहेब पण आ घाट पर आया था अने आरतीनो लाभो लीधो हतो। अने भारती बापू ने अमित शाह साहेब अने अपना भारत देशना वडाप्रधान मोदी साहेब ने निकटना संबंधों रहा है। तो आव्या कार्यों ने हमेशा याद राखी अने एवी नर्मदा मैया ने प्रार्थना है कि घाट भारती बापू की प्रेरणाथी बन्यो छे। अहींया एमने पोतानुं तपस्या करी छे। आज केवड़िया नर्मदा किनारे उजवामां आवशे। नर्मदे हर आज रोज तारीख 11/4/2023 ने पावन श्री भारती आश्रम गोरा हूँ आव्यो छूं। पूज्य भारती बापूनी आ द्वितीय पुण्यतिथि छे। तो पूज्य भारती बापूनी प्रेरणाथी आ घाट बन्यो छे। 2013-14 अंदर जयरे हूँ भारती बापू साथे आ घाट पर रहेतो हतो त्यारे अहीं कशुं ज हतुं અને અત્યારે આજ વિશાળ ઘાટ બની ગયો છે। અહીંયા દૂર દૂરથી લોકો બધા દર્શન કરવા માટે આવે છે અને મહાઆરતી થાય છે। તમે જોઈ શકો છો પાછળ આ ભારતી આશ્રમ આવેલો છે અને આ પૂજ્ય ભારતી બાપુને આપણા ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબને પણ નજીકના સંબંધો હતા તો એમને અને આપણા ભારતના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ સાથે વાત કરીને આ ઘાટની પ્રેરણા લીધી હતી। તો આજે આ બહુ મોટો અવસર છે કે આ ભારતી બાપુની પ્રેરણાથી આ ઘાટ બન્યો છે। સર્વને જ્યારે પણ આપ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવો ત્યારે અવશ્ય આ ઘાટ ઉપર આવો અને નર્મદા મૈયાની આરતીનો લાવો લેવો। આશ્રમ જ ભારતી આશ્રમ છે, એની પાછળ સુરપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને હું પૂજ્ય ભારતી બાપુનો અંતિમ સેવક છું। મારું નામ અજય છે। સર્વને નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર। આજ રોજ તારીખ 11/4/2023 ને આવા પાવન દિવસ ઉપર પૂજ્ય ભારતી બાપુ વિલીન થયા હતા। તારીખ 11/4/2021 ને રાત્રે 2:30 પૂજ્ય ભારતી બાપુ
મારી સામે જ રાત્રે 2:30 વિલીન થયા હતા અને એમને તપન હોસ્પિટલ અમદાવાદ દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી એમના પંચમહાભૂતના શરીરને લઈને હું સરખેજ ભારતીય આશ્રમ પહોંચ્યો. પછી પૂજ્ય ભારતી બાપુના પંચમહાભૂતના શરીરને લઈને હું જૂનાગઢ ભારતી બાપુની જે આ ભારતીય આશ્રમ આવેલો છે ત્યાં પહોંચ્યો અને એમને સમાધિ આપી. તો આજે એમનો પાવન આ દ્વિતીય પુણ્યતિથિનો અવસર છે. તો એમને અત્યારે હાલ હું ગોરા કેવડિયા નર્મદા કિનારે જ્યાં પૂજ્ય ભારતી બાપુએ પોતાની તપસ્યા કરી છે ત્યાં હું આવ્યો છું. તમે જોઈ શકો છો અહીંયા પાછળ પૂજ્ય ભારતી બાપુએ અહીંયા પોતાનું જીવન વિતાવ્યું છે. તમે જુઓ સામે તમને સ્ટેચ્યુ ઓફ યુનિટી દેખાશે જ્યાં સરદાર સરોવર છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ બનેલું છે. તો આવી મહાન સંત ભારતી બાપુએ નર્મદા મૈયાને કેટલો મોટો અવસર આપ્યો છે. તમે જુઓ છો બાજુમાં પણ એક ઘાટ બન્યો છે એ પૂજ્ય ભારતી બાપુએ બનાવ્યો છે અને આપણા ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ ટૂંક સમયની અંદર આ ઘાટ ઉપર આવ્યા હતા અને મહાઆરતીનો લાવો લીધો હતો. જ્યારે પણ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ કોઈ પણ અધિકારીઓ આવે, રાજકીય નેતાઓ આવે, કોઈ સાધુ અગ્રણી આવે, સાંજના ટાઈમે અહીંયા આરતીનો લાવો લેવા માટે અવશ્ય પધારતા હોય. તો આવું મોટું કાર્ય ભારતી બાપુએ કર્યું છે અને એમને જૂનાગઢ ક્ષેત્ર, આજે તમે ભવના ક્ષેત્ર જાઓ એટલે પ્રવેશ દ્વાર છે, ત્યાં પણ પૂજ્ય ભારતી બાપુના નામથી પ્રવેશ દ્વાર બન્યો છે. તો આવા મહાન સંતે આપણા ભારત દેશને અને ગુજરાતને વિશ્વમાં ફેલાયું છે. તો આવા મહાન સંતના કાર્યને હંમેશા યાદ કરવા જોઈએ અને એમને એક એવી પ્રાર્થના છે કે આપણા ભારત દેશના વડાપ્રધાન મોદી સાહેબને અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અને આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને માતાજીને પણ એવી પ્રાર્થના છે કે ભારતી બાપુને પદ્મભૂષણથી નવાજવામાં આવે તો હંમેશા એમની યાદગીરીઓ રહી જાય. કેમ કે ભારતી બાપુએ આ ગુજરાતને નહીં પણ ભારતને વિશ્વ ગુરુ તરફ વાળ્યું છે. તો સર્વને નર્મદે હર, નર્મદે હર. આવો ભારતી બાપુ નારાયણ. આપણા શાસ્ત્રોની અંદર એવું લખ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએન. ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુવાક્યમ, મોક્ષ મૂલમ શ્રી સદગુરુ કૃપા. સદગુરુ મોક્ષ દાતા છે, લક્ષોરા છે, એનીમાંથી છોડાવે છે એવા અમારા ગુરુદેવ અનંત વિભૂષિત મહામંડલેશ્વર પૂજ્ય ભારતી બાપુ 2 વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા. બ્રહ્મની અંદર એનું તત્વ ભળી ગયું. આજે સ્થૂળ શરીરમાં નથી પણ એની ચેતના આપણી બધાની વચ્ચે છે, આપણને પ્રેરણા આપે છે. પરંતુ દુઃખ એ છે કે બાપુની યાદ ખૂબ આવે છે, એની ઉણપ ખૂબ દેખાય છે. પણ ઈશ્વરની ઈચ્છા જેમ હશે, ઈશ્વરને ગમ્યું માનશે. તો આજે બાપુની બીજી પુણ્યતિથિ નિમિત્તે બાપુજીનું સમાધિનું પૂજન 1674 થી કર્યું. વિદ્વાન બ્રાહ્મણો હસ્તક, અમારા ગિરનાર મંડળના બધા વરિષ્ઠ સંતો, બાપુના ખાસ સ્નેહી એવા અમારા દલપત સ્વામી, અમારા મહામંડલેશ્વર શ્રદ્ધાનંદ ગિરજી મહારાજ, મારા ગુરુબંધુ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્દ્ર ભારતી બાપુ પણ આવીને ગયા, જગુ બાપુ મહામંડલેશ્વર, અમારા તેરે અખાડાના સંરક્ષક હરિગિરી મહારાજ પણ આવીને ગયા. બધાએ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, ભાવાંજલિ અર્પણ કરી અને અત્યારે બપોરે સંત ભંડારો દેનેકા ટુકડા ભલા લેનેકાના હરિનામ, બાપુનું એક જ સૂત્ર હતું, ભજન કરો ભોજન કરાવો. તો બાપુ પાસે પ્રાર્થના કરી છે, આપે જે સેવા આપી છે એ અમે સાર્થક કરીએ અને અમને પ્રેરણા આપતા જ રહેજો
અમારી માથે કૃપાદૃષ્ટિ ઉતારતા રહેજો. બધાએ માથે ભારતી બાપુની કૃપાદૃષ્ટિ ઉતરે. બધાએ સંતો એને શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અર્પણ કરી. વિશેષ કંઈ ન કહેતા રાતના સંતવાણી છે, નામી અનામી કલાકારો દ્વારા ગુરુમુખ વાણી બોલાશે અને બપોરના ભંડારો સંત ભંડારો છે. અસ્તુ. જય ગિરનારી. નમો નારાયણ.